सब्सक्राइब करो आ चैनल ने। કોલેજમાં મારો રેકોર્ડ રહ્યો છે કોઈ મને હાથ પર નથી અડાડી શકતું અરે મારી તો એક્ઝામની તૈયારી થઈ નથી યાર આટલા દિવસથી શું કરતી હતી અરે જવા દે ને સાચું કહું છો ભાઈ જે થાય થાય જો ઓલી આવી રહી છે ને હા ભાઈ ચાલ હવે હા ચાલ આ જમ્યા શું જવાની છે હા કેમ ડાર્લિંગ કોલેજમાં તું બનીશ તો વિરેન્દ્રની નહીં તો બીજા કોઈની નહીં સમજી આજ તો માના હાથની ખીર ખાવાની બહુ મજા આવશે. બહુ દિવસો વીતી ગયા. લે બેટા, તારા માટે ખીર બનાવીને લાવી છું. તને બહુ ભાવે ને? એકદમ. લે. મને નહીં જોઈએ. બહુ જ મસ્ત છે માં, અને મને આમ પણ ખીર બહુ જ ભાવે છે. આઈ લવ યુ માં. હા અમી, તું હંમેશા એને જ ભાવતી વાનગી બનાવે છે. હા ચલ, કાલે તારા માટે બનાવીશ. ભલે, બોલ તારે શું ખાવું છે? ચિકન બિરયાની, ચિકન તંદૂરી, ચિકન કબાબ, ચિકન ટીકા. આવું બધું તું વિજય સામે ખાઈશ? કે ના માં, ખાવા દે ને એને. આમાંય મારો દોસ્ત જ છે, એ ખાશે અને પેટ મારું ભરાઈ જશે. ખાવા દે. લે દોસ્ત, આજે તો ખીર ખાઈ લે. આ કેટલો સમજદાર છે. અરે ઘણું મોડું થઈ ગયું, ભૂખ લાગી છે. ચાલ જમવાનું કાઢ ને. જ્યારે આપણે આટલી બધી રાહ જોઈ છે તો થોડુંક વધારે રાહ જોઈ લો. હમણાં આવતો જશે વિજય. અરે વિજય એના જીગરી દોસ્ત લતીફ ને ત્યાં ગયો છે. જમીને જ આવશે. માં જુઓ આવી ગયો ને. ચાલ બેટા આપણે જમી લઈએ હવે. અરે ના માં, લતીફ ને ત્યાં એટલું બધું ખાધું છે, પેટ એકદમ ફૂલ છે. તમે લોકો જમી લો. શું કહ્યું તું મેં? એના જીગરી દોસ્ત ના ઘરે ગયો છે તો જમીને જ આવશે. ચાલ હવે જમવાનું કાઢ. કાઢો છું. અરે કાકા, 3 દિવસથી ધક્કા ખાઉ છું. મારું એડમિશન થશે કે નહીં? અરે ભાઈ શું થયું? આ જો ને એડમિશનની મગજ મારી. તો અહીંયા ધક્કા ખાવાથી નહીં મળે. ચાલ મારી સાથે, હું અપાવીશ. એમ? હમ.
મોજ મારેવું મોજ મારેવું રોજ નવી એક ખોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું. અરે લતીફભાઈ, એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એના પર્સન્ટેજ ઓછા હોવાથી એડમિશન નથી મળતું. કેટલા પર્સન્ટેજ છે? 60. શું નામ છે તારું? ધવલ. ધવલ એ લતી શું કામ આ બધી ઝંઝટમાં પડે છે? ચાલ એ ચૂપ. પોત પોતાનો વિચાર છે, સમજ્યો? એ તારું કામ થઈ જશે. ચાલ. એ મારા વિશે વિચારજે. હા આઈ. એ ચલ દે. એ હીરો ફટાફટ ચાલ આની ઉપર સાઈન કર. શું છે યાર? એ નવો નવો લાગે છે. એ ઓળખતો નથી? ના હું જાઉં ભાઈ. આ તો 60% છે યાર. 80% વાળાને એડમિશન નથી મળતું તો 60% વાળાને ક્યાંથી મળે? એ શાન પટ્ટી નહીં. ચાલ કર ફટાફટ કર. એ સમજા. અરે યાર. અરે ભાઈ લતીફ છે, સમજીને કરી દે ને તું. એ લગાડ લગાડ ફોન, પ્રિન્સિપલ ને ફોન લગાડ. ઓકે યાર, લગાવું છું. હેલો. હેલો સર. અરે શર્મા, કેમ કઈ પ્રોબ્લેમ છે કે? સર 60% વાળો એડમિશન કરાવવા આવ્યો છે, 80% વાળો બાકી છે. લતીફ નો નામ લે. કઈ દેને લતીફભાઈ છે. લતીફભાઈ આવ્યા છે. અરે એ તો લતીફ જ હશે. એની સાથે માથાકૂટ ના કર. એને જેટલું બને એટલું જલ્દી એડમિશન આપીને અહીંથી રવાના કર. ઠીક છે સર, કરી દઉં છું. ફોન રાખ, ફટાફટ સાઈન કર. પેન આપ. લે પતિ ગયું તારું કામ. થેન્ક યુ. ચાલ. અરે વિજય. અરે લતીફ ક્યાં હતો? આલે તારી બુક રાખ અને ચાલ કામ છે. પણ શું કામ? અરે ચાલ તો કહું છું યાર. અરે બોલ તો ખરો, ક્યાં લઈ જાય છે? અરે થોડી ધીરજ રાખ, તું કેન્ટીન ની અંદર ચાલ, તને બતાવું છું કઈક. તું ચાલ તો યાર, ખુશ થઈ જઈશ. અરે કાલે સરે શું શીખડાવ્યું? તું બે દિવસ થી કોલેજ કેમ ના આવી? લો કેન્ટીન માં આવી ગયા. બોલ શું છે? મારા પપ્પા ની તબિયત સારી નહોતી. અરે જો ને, સામેના ટેબલ ઉપર છે ને લીલા કલર ના દુપટ્ટા માં બેઠી છે. અરે કાલે મેં બહુ જ સરસ પિક્ચર જોઈ. શું એટીએમ છે યાર? વાવ. જવા દે ને રીચા, આવા મવાલી જોડે શું મગજમારી કરવાનું હોય? હા સાચું કહે છે તું, કૂતરાઓની પૂછ બાકી તે બાકી જ રહે. હા સાચી વાત છે ભાઈ. રાસ્કલ્સ. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. ત્યાં શું જુએ છે? ત્યાં શું નજર બગાડે છે? અરે હું છું ને. હાય. અરે વિજય, તું તો તારા ફ્રેન્ડ સાથે આવવાનો હતો ને મને મળવા? મારી સાથે જ અંદર આવ્યો તો પણ તને જોઈને ભાગી ગયો. હું કઈ ડાકણ જેવી લાગુ છું? એ તો એને જ ખબર તું કેવી લાગે છે. અચ્છા એક વાત કે. હા. એ તારો ખાસ ફ્રેન્ડ છે? હા, હું તો એને જાનથી પણ વધારે ચાહું છું. એટલે મારા કરતા પણ વધારે? ઓફ કોર્સ. આઈ એમ પ્રાઉડ ઓફ માય ફ્રેન્ડશિપ. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અરે ચાલ ને જલ્દી, ક્લાસ માં જવાનો લેટ થાય છે. હા તો કેટલી સેક્સી લાગે છે. ઓય બોબી. લતીફ તારો ચિંચો પણ કેટલો હોટ હોય છે. બારીગડી નહીં નહીં નહીં. શું અચ્છે બોબી, લતીફ નજીક આવે છે એટલે તું એક્સાઇટેડ થઈ જાય છે? યસ. કેમ નહીં, એને જાતી જે મર્દાનગી વાળી. યસ માય લતીફ. એ એના પર જો નજર નાખી ને તો તારી આઈ બની સમજી. લતીફ ફક્ત મારો છે, મારો. અરે લતીફ, તું કાલે કેન્ટીનમાંથી ગાયબ કેમ થઈ ગયો હતો? વિજય, શું થયું કે એક દિવસ મારાથી એક ભૂલ થઈ ગઈ. મજાક મજાકમાં રીચા સાથે મસ્તી થઈ ગઈ. ઓહો, એટલે રીચાને પટાવવા માટે? અરે પટાવવા નહીં, તને તો ખબર છે. એ તને શું લાગે છે? હા, મારા કપાળમાં લખ્યું છે કે હું છોકરી નહીં પટાવી શકું. હે ભગવાન, અમારા લતીફભાઈ માટે કોઈ છોકરી મોકલી દે. એક કરના. અરે તું મારો દોસ્ત છે યાર. ચાલ હો જાય. હાય હું વિજય.
તમારી કોલેજમાં જ ભણું છું અને આ મારો ફ્રેન્ડ છે લતીફ. તમને જોતા જ પહેલી નજરે પાગલ થઈ ગયો છે, તમારા પ્રેમમાં પડી ગયો છે. તમારું નામ શું છે? શું છે? હે, હાય શ્વેતા. અરે રીચા, હાય, હાઉ આર યુ? આઈ એમ ગુડ યાર. હે, હાય વિજય. હાય વિજય. તું આની સાથે? હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ લતીફ. અને એને તારી આ ફ્રેન્ડ સાથે પ્રેમ, લવ, પાગલ થઈ ગયો છે. બિચારો મારા વિચારોમાં ખોવાયેલો રહે છે, પણ એને ખબર નથી હું કોણ છું. જ્યારે ખબર પડશે એટલે ભૂત ઉતરી જશે. તારી ઓળખાણ બતાવી દે ને. બહુ જલ્દી ખબર પડી જશે લલ્લુરામ. એ છોકરી, આટલું ઘમંડ સારું નથી. જે કોઈ પણ છે તું ધરતી પર ચાલતા શીખી જા. એ કામ કર, હેલો, ઇડલી સાંભર લઈને જલ્દીથી આવ. પેલા આના પૈસા તો આપો. શું કીધું તે? બહુ ડાયો થયા વગર તારું કામ કર અને ઇડલી સાંભર લઈને જલ્દીથી આવ. કેરીના ચૂસાઈ ગયેલા ગોટલા સમજ નથી પડતી. વારી ઘડી બધાને ચૂનો લગાડ લગાડ કરું છું. ચાલ પૈસા આપી દે, નહીં તો હમણાં લતીફને બોલાવીશ તો તારી પૂંગી વગાડી દેશે. પૂંગી આપી દે. આપું છું, આપું છું. લતીફને વચ્ચે કેમ લાવે છે? આપું છું. હા, આપો. જોયું લતીફનું મારા નામ લીધું ને તો આની તો હવા નીકળી ગઈ. હવા. ચાલ આ ગધેડા જોડે શું બેસવાનું? આપણે તો બહાર જઈએ બહાર. ચાલ ચાલ ચાલ. એ તારી ભૂખ લઈ લે ને. હો, ચાલ ચાલ ચલો. વિજય, થોડા દિવસોમાં કોલેજ પૂરી થઈ જશે તો સારું ને, ભણવાથી છુટકારો થઈ જશે. વિજય, ક્યારેક તું સિરિયસ થા. ઠીક છે, બોલ શું વાત છે? આરામથી બેસીને વાત કરીએ. બોલ. જો વિજય, હું મિડલ ક્લાસ ઘરની છોકરી છું અને અમારે ત્યાં ભણવાનું પૂરું થાય એટલે છોકરીના લગ્ન કરી દેવામાં આવે છે. તો એ તો સારું કહેવાય. એ તો હું પણ સમજું છું અને મને એ પણ ખબર છે કે તું પણ સમજે છે. પ્લીઝ વિજય, જલ્દીથી નોકરી શોધ અને મારા ઘરે આવીને આપણા લગ્નની વાત કર. જો રીચા, હું એટલું જાણું છું કે આ ધરતી પર તું મારા માટે બની છે અને હું તારા માટે, અને આ દુનિયાની કોઈ પણ તાકાત આપણને બંનેને અલગ નહીં કરી શકે. એટલો વિશ્વાસ છે તને તારા પર? હા, મારા પર પણ વિશ્વાસ છે અને આ ઈશ્વર પર પણ. જય સાંઈનાથ. આજનું પીરિયડ ખરેખર બોરિંગ. હા યાર, અને મેડમ એ તો પૂછે જ નહીં. સાચે જ. સારું થયું કે હાય જાન, જ્યારથી આ કોલેજમાં તું આવી છે ને ત્યારથી હું તારા પર મરું છું. તને જોઈને મારા શરીરમાં કરંટ દોડવા લાગે છે. હવે ખબર પડી વીજળીનો કરંટ લાગે તો કેવો ઝટકો લાગે? કેટલા વોલ્ટનો ઝટકો લાગ્યો? ઈડિયટ છે. સારું કર્યું છે છોકરીનો હતો માં. જોઈ લઈશ તને. શ્વેતા, આજે બહુ જ મજા આવી. વીજળી. શું વીજળી? 440 નો ઝટકો. આ તારું મદમસ્ત શરીર અને ઉપરથી તારી આ પલળતી કાયા હું આજે વિખી ના નાખું ને તો મને કેજ. એ દિવસે તે મને કોલેજમાં લાફો માર્યો હતો હે, અને પોતાની જાતે બહુ મહાન સાબિત કરી હતી. આજે કોણ તને બચાવશે અહીંયા? લાગે છે દિવસનો લાફો તું ભૂલી ગયો છે. ફરિયાદ દેવડાવવો પડશે. કે વીરેન્દ્ર કોણ છે? શ્વેતા, યુ ઓકે?
बस भाई शांत हो जा। चल कूल चल। डोंट वरी ही इज ओके। थैंक्स। चलो मणिलाल। आई वो साहब मणिलाल कौन छे? आ कौन छे छाप्पा वालो जेने मारी दीकरी माटे आवु खराब लख्यू छे? अने ये छोकरो कौन छे जेने मारी दीकरी पर नजर बगाड़ी? खाली नजर नती बगाड़ी, बलात्कार करवानी कोशिश करी छे। हा हा ए अबे तू सीधो रे ने तो मार खाईश। कौन छे छोकरो उपाड़ी लावे ने? शू थयो पप्पा, केम आटला गुस्सा मा छो? જોયું આ છાપામાં તારા માટે કેવું લખ્યું છે? અને એ છોકરો કોણ છે? એના તો હું ટુકડા કરીને નદીમાં નાખી દઈશ। પપ્પા છાપામાં લખ્યું કંઈ નથી, આમ પણ મેં એટલું સરસ પ્રસાદ ચખાડ્યો છે અને અમારું સિનિયર લતીફ કરીને જે છોકરો છે ને એમણે પણ એમની બરાબર ધોલાઈ કરી નાખી। પતી ગયો મામલો। અરે શું પતી ગયો? શું એને ખબર નથી કે તું મારી દીકરી છે? ઇટ્સ ઓકે પપ્પા, નશામાં હતો એટલે ભાન નહીં રહ્યું હોય, પણ એને એવો મેથી પાક ચખાડ્યો છે ને કે જિંદગીમાં બીજી વખત કોઈની સામું નહીં જુએ। પપ્પા હું તમારા માટે એક સરસ મજાની મીઠી અને કડક ચાય બનાવીને લાવું છું, ઓકે? તેને બરાબર મેથી પાક ચખાડ્યો તો એકદમ બરાબર। હવે મારી દીકરી સાચી। હા પણ જો બેટા, હવે બીજી વાર જો આવું થાય ને તો મને કહેજે, એ કોલેજ જ બંધ કરાવી દઈશ। પપ્પા કેટલી કોલેજો બંધ કરાવશો? કુલ કુલ મણિકાકા તમે પપ્પાને સમજાવો, હું એમના માટે ચાય બનાવીને લાવું છું। હા બેટા તું ચા બનાવ, હું તારા પપ્પાને બનાવું છું। શું કીધું? મજાક કરી સાહેબ, ખાલી મજાક કરી, પણ તમને આમાં કઈ સમજાણું નહીં। આપણે જી આપણી પાર્ટીનો યુવા મોરચો ઊભો કરવા જે માણસ ગોતતા હતા ને, ઈયા જુવાન આપણે મળી ગયો। પેલો જેણે મેથી પાક ખાધો એ? અરે ના, જેણે મેથી પાક આપ્યો ઈ। ઠીક છે, એને આપણે ત્યાં બોલાવી લે। ઈ કામ મારું તમ તમારે, ઈ ચિંતા કરો માં, આખરે હું ચમચો કોનો? અરે પેલા શાક તો બનાવ પછી હલાવજે। આ ભલે ભલે બોલાવી જ લઉં છું। હા જા। શ્વેતા પેલો લતીફ છે ને એ તારી માટે દીવાનો થઈ ગયો છે। હટ હું
ચાલો હોશમાં આવો ભાઈ. હેલો, વિજય તો ગયો. ચલો આપણે ક્લાસમાં જઈએ. ઓ લતીફ ભાઈ, ક્યાં ખોવાઈ ગયા? અરે તું ક્યારે આવ્યો? દોસ્ત, મારી ચા પૂરી થઈ ગઈ, પણ તું ખોવાયેલો જ છે. અરે નહીં યાર, એવું કઈ નથી. એ દોસ્ત, હું તને બહુ સારી રીતે ઓળખું છું. તારો આ ચહેરો એમ કે છે કોઈ છોકરી સાથે ઇલ્લુ ઇલ્લુ થયું છે. હા યાર, ખરેખર મને પ્રેમ થઈ ગયો છે. સાંભળો ભાઈ, લતીફ ને પ્રેમ થઈ ગયો છે. કોણ છે છોકરી જેના પર દિલ આવ્યું છે? આ હાય હાય મેરી જાન, હું તને કેટલો બધો પ્રેમ કરું છું, પણ તું છે ને મને રિસ્પોન્સ જ નથી આપતો. એ મારા એટલા બધા ખરાબ દિવસ નથી આવ્યા કે તને પ્રેમ કરું. કેટલી વાર કીધું કે દુકાન પર ચીમટી નોય 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 ભરવાની. એ મારા લતીફ ની બાજુમાં શુક્રવાર બેઠો છે, ચલ આટ. બેસ 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 બેસ. હે, હવે મો બગાડ્યા વગર કે કે કોલેજમાં નવા ન્યૂઝ શું છે? હા, હું તો ભૂલી જ ગઈ ગયો છે ને, કોલેજના ઇલેક્શનની ડેટ આવી ગઈ છે. હું હમણાં જ નોટિસ બોર્ડ ઉપર વાંચીને આવ્યો. આવ્યો કે આવી? આવી આવી. ચલો ભાઈ, તમે લોકો લગે રહો, હું જાઉં છું. ભાઈ 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 ભાઈ. શ્વેતા, હા, આજકાલ લતીફ તારી પાછળ હાથ ધોઈને પડ્યો છે, કઈ ચક્કર વક્કર છે કે? અને તું વિજય પાછળ પડી છે એમનું શું? હું વિજય પાછળ પડી છું? આઈ મીન વિજય તારી પાછળ પડ્યો છે, પણ બધું સરખું જ છે ને. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, એક એક મિનિટ જોઈએ છે. હું ઇલેક્શનમાં મારી કોલેજ પેનલ લડાઉં છું અને મારી સામે વિરેન્દ્રની પેનલ છે. તમારા ક્લાસમાંથી તમે એક એવા છો જે એની સાથે ટક્કર લઈ શકે. એટલે હું ઈચ્છું છું કે તમે મારી પેનલમાંથી લડો. જો આમ તો મને ઇલેક્શન વિલેક્શનમાં રસ નથી, પણ તમે કહો છો તો હું વિચારીશ. હું તમારું નામ નાખી દઉં છું. ઓહો, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓહો ઓહો. અચ્છા એક વાત કે, ત્યાં હા પાડી છે એ બીકના મારે પાડી છે કે પછી કંઈક વાત છે? હા સમજે છે, એવું કંઈ નથી. અરે જા જા.